થરાદ તાલુકાના સૌપુરા ગામે પટેલ અને ઠાકોર સમાજના ઈસમો વચ્ચે થયો ઝઘડો. બંને સામસામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. ઝઘડામાં ઘાયલ ઈસમ થરાદ રેફરલ હોસ્પિટલમાં છે સારવાર હેઠળ. રહેઠાણ મકાન બાબતે ઠાકોર ઈસમને માર મારવામાં આવ્યો હતો. આજે બહોળી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઠાકોર સમાજ યુવાનો અને આગેવાનો પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. થરાદના ધારાસભ્ય સહિત આગેવાનોએ થરાદ પીઆઈ જેબી ચૌધરીને તટસ્થ તપાસ કરવા માટેની કરી રજૂઆત. થરાદ પીઆઈ જેબી ચૌધરીએ પોલીસ ફરિયાદમાં તટસ્થ તપાસ કરવાની આપી ખાતરી. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. મારા પપ્પા ગયા હતા પંચાયતે, એટલે પંચાયતે ગયા હતા એટલે એ ચોખ્ખો ત્યાં થઈને બેઠા મારવા માટે. અમે સરકારની જમીનમાં રહીએ છીએ, અમે અહીંયા રહેવા નથી દેવા. એટલે પ્લોટનું ફોર્મ ભરાવા હારે ગયા હતા અને લોકો અંતન બેઠા એટલે મારવા લાગ્યા, ગાળો બોલવા લાગ્યા ને એવું. હજી ફરિયાદ કરી છે કે કોઈ હજી આરોપીની કોઈ ધરપકડ નથી. પેલા નરભેશભાઈ પટેલ હરસિંગાભાઈ, પછી ગુજરાભાઈ હરસિંગાભાઈ પટેલ, અને ભાઈ શ્રી ભાઈ નેહાભાઈ પટેલ, એમનું નામ રાભાભાઈ કલાભાઈ ઠાકોર. ઓકે. અમારે કાકા રાભા કલા રાતા હતા, ઓફિસે ગયા હતા પ્લોટનું ફોર્મ કરાવવા. ગળતા આવ્યા એટલે પટેલીએ મારપીટ કરી અને ડેરી આગળ માર્યા, અને એને ખેતરના પાડોમાં થોડોક શરડો છે એ ખરાબામાં રહે છે, એટલે પટેલીઓને ખરાબો લેવો છે એટલે કે કોઈ ઉઠી જા. એટલે રાભા કાકાએ કીધું કે મને પ્લોટ સરકાર આલશે, પછી તારે જીતો છે મુનવરો કરી આપ્યો છે, પણ થતો હોય પછી મારપીટ ઘણી કરી. પછી આવ્યા સિવિલ હોસ્પિટલમાં ખરાજ અને આવીને દાખલ કર્યા. પછી ફરિયાદ દાખલ કરી, ફરિયાદ દાખલ કરી એટલે આજે 4 તારીખ 5 તારીખ અને આજે 6-7 તારીખથી હજી કોઈ આરોપીઓને ધરપકડ કરી નથી. આરોપીઓનું પહેલા નંબરમાં આવે છે પટેલ નરબતભાઈ હસિંગા, બીજા નંબરમાં ગુજરાભાઈ હસિંગા પટેલ, ત્રીજા નંબરમાં ભાઈ રમેશભાઈ જમલ, ત્રીજા નંબર ચોથા નંબરમાં જમલભાઈ દેવદી. આ 4 આરોપી છે. એમાં અમે ફરિયાદી કરવા આવ્યા ત્યારે એક દેવસિંહભાઈ મેહા મારવામાં હતા, પણ એ અમે પોલીસમાં રોણ કરી છે કે કેમેરા સીસી કેમેરા થઈ ખોલાવો તો કેટલા મારવા આમ થઈ ખબર પડે. અને અમારા કાકા તો બેભાન થઈ ગયા હતા એ લોકો.